મિત્રો નમસ્કાર, જાડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 9/10/2020 અને આજના દિવસે શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજે છે. વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યોમાં વધારે સફળતા પ્રાપ્ત થશે. શુભ મંગળ કાર્યનો યોગ બને છે. અંતરંગ પક્ષ મનોરંજન સંબંધિત કાર્ય થશે. વાત કરીશું વૃષભ રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળશે. ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બનશે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યોમાં વધારે લાભ રહેવા મળશે. શુભ મંગળ કાર્યોનો યોગ બનશે. સંતાન પક્ષ મનોરંજન સંબંધિત કાર્ય થશે. વાત કરીશું મિથુન રાશિની. આધ્યાત્મિકતાના કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે. જૈનિક કાર્યની ગતિ પ્રભાવિત થશે. વાત કરીશું કર્ક રાશિની. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પ્રસાર થશે. જવાબદારીના કાર્ય સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થવાના યોગ બની રહેશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ મિત્રોનો સહયોગ અને આશ્વાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિયોજનની તક આવશે. કાર્યયોજના પર અમલ કરવો જરૂરી છે. વાત કરીશું કન્યા રાશિની. વ્યાપાર ક્ષેત્ર વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળી શકે એમ છે. વાત કરવી છે તુલા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર કરી શકશો. કાર્ય માટે સ્વવ્યક્તિ સમજી વિચાર નિર્ણય લેવું ઉત્તમ રહેશે. અધિકારીઓનો લાભ સારો જોવા મળશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. પુરુષાર્થનું પરિણામ સારું મળે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાય મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. શિક્ષા મિત્રવર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભવન વાહન પરિવર્તન સંબંધી ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વગેરેનો યોગ બની રહેશે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહેશે. સંતોષપ્રદ વાતાવરણ ઉભું થશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની યોગ્ય દિશાઓ મળશે. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર કરી શકશો. કોઈપણ વ્યક્તિનો સારો સહયોગ તમારા જીવનમાં આગળ લાવવામાં તમને સારું મદદ કરશે. વાત કરીશું કુંભ રાશિની. પુરુષાર્થનું પરિણામ સારું મળે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાયથી આગળ તમે વધશો. કુટુંબ વ્યાપારમાં મતભેદ રહેશે. ભાગીદારી પર ગહન શોધનો યોગ બની રહેશે. વાત કરીશું મીન રાશિની. પ્રતિષ્ઠા વ્યક્તિઓનો મન મેળાપ વધારશે. ઉદર વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખો. ઉપહાર મળે કાર્યોના સમય ઉપર કરવાનો પ્રયત્ન કરો. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓથી તમને મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. વાત કરી મેષ રાશિની. મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જાડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.